ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સંદીપ વાળન. જાંબુગોળાના રામપુરા ગામના એક અસ્થિર મગજના 40 વર્ષીય વ્યક્તિ તારીખ 16ના રોજ સાંજે ઘરેથી નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. અને તેઓ ચાલતા ચાલતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કાંટવા ગામે પહોંચી ગયા હતા, જ્યાં તેઓને ચોર સમજીને બાંધી દેવામાં આવ્યા હોવાનું તેઓના પરિવારજનો જણાવી રહ્યા છે. તો આપણે તેઓના પરિવારજનોને પૂછશું કે બનાવ શું બન્યો હતો, અને એ બનાવ વિશે આ લોકોએ બોડેલી પોલીસ મથકે પણ ફરિયાદ આપી છે. તેના વિશે પોલીસ પણ એવું કહી રહી છે કે તપાસ ચાલુ છે. તો એ સંદર્ભે આપણે એમના પરિવારજનોને પૂછશું કે બનાવ શું બન્યો હતો અને શું થયું હતું. શું થયું હતું ભાઈ? સાંજે અમે સાંજે બધા બેસી રહ્યું હતા, અને આ ભાઈ તો મારો ભાઈ તો નકરી ગયેલો કોટો. પછી સાંજે અમને ખબર, 16 તારીખે સાંજે ખબર પડી કે આ ભાઈ કે આ બાજુ હીલે છે અને બાંધી દીધો હતો, એવું વાત મળી હતી. કયા ગામમાં? કોટવા. કોટવા પછી અમે તો ઘરે પહોંચી થોડી વારની વાત મળી, પછી થોડી વારની ફોટો આવ્યા તો કે આ ફોટો આવ્યા તો અમે દેખા કે આવું ને આવું થયું છે એમ. પછી ત્યાંથી અમારા અહીંયા ફોટો આવ્યા, અમે દેખ્યું, પછી અમે દેખા, પછી અમે સાંજે જવા કરતા પણ નહીં જ્યાં ગયા નહીં સાંજે. પછી સવારે ગયા હતા કે અમે છોડી દીધું એમ, પણ આ છોડી દીધા કે આ મને ખબર નહીં આ બધું. પછી શું થયું? પછી તો પોલીસને જોઈન કરી અમે, બોલેડી જોઈન કરી પોલીસ સ્ટેશનમાં. પછી ફરિયાદ આપી એટલે એ પછી તપાસ કરવા ગયા હતા એમ કે, પણ હજુ કોઈ પત્તો નહીં. હવે એઓના ભાઈ એવું કહી રહ્યા છે કે બોડેલી પોલીસ મથકે આ બાબતની અરજી અમને આપી છે, અને બોડેલી મથક જે છે પોલીસ મથક ત્યાંથી આ વ્યક્તિની શોધખોળ પણ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. અને જેને પણ અંદર જે ફોટો અમે બતાવીશું તે વ્યક્તિ જો તમને રસ્તામાં કે કોઈ જગ્યાએ જોવા મળે તો તમે અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. નંબર છે અમારો 94 273 98 295. થેન્ક યુ.